નમસ્કાર હું મનીષા આપ જોઈ રહ્યા છું સ્પાક ટુડિંગ આપણા સૌનું સ્વપ્ન છે કે વડોદરા શહેર સ્વચ્છતામાં નંબર વન પર હોય પરંતુ તેની જવાબદારી આપણા સૌની છે આજ રોજ વડોદરા શહેરના એક વિડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ શહેરની સફાઈમાં જોતરાયા છે પરંતુ એક બાબત પર વિચાર કરવાની આપણે સૌને જરૂર છે જ્યારે પણ સ્વચ્છતાની બાબત આવતી હોય છે ત્યારે આપણે દરેક વખતે ઇલેક્ટેડ બોડી જે છે જે નેતાઓ જે ચૂંટાઈને આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર છે કલેક્ટર છે મેયર છે ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન તમામ કાઉન્સિલરો નેતાઓ તેના ઉપર આપણે જવાબદારી થોપી દેવામાં આવતી હોય છે વડોદરા શહેર આજે સ્વચ્છતામાં પાછળ ધકેલાયું છે તેની સંપૂર્ણ જવાબદારી આપણે તમામ રાજકીય લોકો પર નાખી રહ્યા છીએ પરંતુ શું ખરેખર આ બાબતમાં આપણે સાચા છીએ કે કેમ આપણે બીજી બધી સુવિધાની વાત નથી કરી રહ્યા આજે વાત ફક્ત સ્વચ્છતાની થઈ રહી છે અને સ્વચ્છતામાં વડોદરા પાછળ ધકેલાયું છે તેની સંપૂર્ણ જવાબદારી કોની કહી શકીએ આપણે અત્યારે કહેતા હોઈએ છીએ કે સ્વચ્છતા અત્યારે ઘણી વખત સાફ સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે પરંતુ કચરો નાખવાવાળા પણ આપણે પોતે જ છીએ વડોદરા શહેરમાં સફાઈ કર્મચારીઓ છે પરંતુ આપ પોતે પણ વિચારી શકો છો કે સફાઈ કર્મચારીઓ વીસ લાખ વીસ નહીં બાવીસ લાખની જે વસ્તી છે તેમાં કેટલા સફાઈ કર્મચારીઓ આપણે કામે લગાડીશું અને તેઓ કેટલી સફાઈ કરશે આપણે વારંવાર ગંદકી કરી રહ્યા છે જેના કારણે શહેરમાં અત્યારે સ્વચ્છતા જાળવી શકાતી નથી તેના માટે આપણે સૌએ પણ જાગૃત થવું પડશે આપણું વડોદરા સ્વચ્છતાની દૃષ્ટિએ નંબર વન પર આવે તેવી આપણા સૌની જ ઈચ્છા છે અને તેમાં આપણા સૌનું જ ગૌરવ વધશે અને ગૌરવની સાથે સાથે આપણે એક સ્વચ્છ સિટીમાં રહીશું અને તેને લઈને આપણા સૌની સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ સારી અસર પડશે એ આપણા સૌ માટે સારી બાબત છે તેને લઈને તમામ લોકોએ એક થવાની જરૂર છે ઘણા બધા કર્મચારીઓ સફાઈ કામગીરી કરી રહ્યા છે તેમ છતાં પણ આપણા સૌએ જાગૃત થવાની જરૂર છે જ્યાં પણ કોઈ વ્યક્તિ દેખાય એક ટકોર આપણે એને કરી શકીએ છીએ અને આપ પોતે પણ એમાં હું પણ આવી જઉં છું તમે પણ આવી જતા હોવ છો જ્યારે પણ કોઈ વસ્તુ ખાઈએ છીએ પાણીની બોટલ લઈએ છીએ કે પછી કોઈ પણ અત્યારે વેફર્સના પેકેટ્સ હોય છે તે આપણે ડસ્ટબિનમાં જ નાખીએ એ આપણને પોતાને પણ યાદ રહેવું જોઈએ ઘણી વખત આપણે પણ આવી ભૂલ કરી દેતા હોઈએ છીએ અને તેના કારણે જ અલગ અલગ જગ્યાએ જે કચરો છે તે એકત્રિત થતો હોય છે તેવામાં આપણે સૌ જ એક સંકલ્પ કરીએ કે હવે તમામ લોકો એકબીજાનો સાથ સહકાર આપીશું અને જાગૃત થઈશું જેનાથી વડોદરા સ્વચ્છતામાં નંબર વન પર આવે સુરત અત્યારે બીજા નંબર પર છે તેમના જ મ્યુનિસિપલ કમિશનર નવા મ્યુનિસિપલ કમિશનર આપણી ત્યાં નિમણૂક થયા છે એમનો પણ ખૂબ જ સારો એવો અનુભવ છે आशा कि तेमने अत्यारे कामगिरी में वडोदरा स्वच्छता नंबर वन पर आवे सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर